ओके अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। फिजिक्स स्टैंडर्ड 12 आपणे चैप्टर 2 ની વાત ચાલતી હતી। ગયા રિવિઝન લેક્ચર માં આપણે ફિઝિક્સ માં સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું હોય ત્યાં સુધીની થિયરી આપણે કવર અપ કરેલી। ત્યારબાદ આખા વીક દરમિયાન આપણે चैप्टर पूर्ण पण कर्युं, तो जे बाकीनी थियरी छे एनुं रिविजन आजे आपणे करीए। तो आपणी थियरीनी शुरुआत थाय छे विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा। विद्युत भारोना तंत्रनी स्थिति ऊर्जा पोटेन्शियल एनर्जी ड्यू टू दी चार्ज, बराबर छे। तो विद्युत भारना तंत्रनी स्थिति ऊर्जा शोधवा माटे આપણે પહેલા કોઈક બે વિદ્યુત ભારને લઈએ અને પછી કોઈક ત્રણ વિદ્યુત ભારનું તંત્ર લઈએ। માની લો કે આપણી આ સિસ્ટમ છે, આ પ્રણાલી છે, એક્સ વાય અક્ષિસ। અનંત અંતરે બે વિદ્યુત ભારો રહેલા છે, Q1 અને Q2। બંને વિદ્યુત ભારો તમારા બિંદુવત વિદ્યુત ભારો છે, અનંત અંતરે છે, એકબીજાથી પણ ઘણા દૂર છે। હવે આપણે કીધેલું કે કોઈ પણ વિદ્યુત ભારને આપણી સિસ્ટમમાં લાવવો હોય જો ત્યાં ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે। જો ક્ષેત્ર હાજર ના હોય તો કાર્યની જરૂર નથી, સિમ્પલી ઇઝીલી વિદ્યુત ભાર તમારી સિસ્ટમમાં આવી શકે। તો અહીંયા જે આપણી સિસ્ટમ છે, ઉગમ બિંદુને સાપેક્ષે એક્સ વાય એક્સિસ કોઓર્ડિનેટ સિસ્ટમ છે, આપણી પ્રણાલી છે, ત્યાં પહેલેથી કોઈ વિદ્યુત ભાર અવેલેબલ નથી, ત્યાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી। હવે આપણે શું કરીશું, વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી લાવવાનો પ્રયત્ન કરીશું આપણી સિસ્ટમમાં। માની લો કે કોઈક P બિંદુ છે જેનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે, ધારો કે R1P છે। આ કોઈ P બિંદુ પર તમારે વિદ્યુત ભાર Q1 ને લાવવો છે, તો અનંત અંતરેથી આપણે એ વિદ્યુત ભારને આ બિંદુ પર લઈ આવીએ, Q1 વિદ્યુત ભારને। હવે આ વિદ્યુત ભારને જ્યારે લાવીએ ત્યારે આસપાસ કોઈ ક્ષેત્ર ન હતું, એટલે કોઈ પણ પ્રકારનું ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર નથી। માટે તમારું પહેલું કાર્ય પ્રથમ વિદ્યુત ભારને લાવવા માટે, Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, જો તમારું W1 હોય તો W1 = 0 આવશે। હવે Q1 વિદ્યુત ભાર અહીંયા પ્રસ્થાપિત થઈ ગયો, એટલે એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર। અને એ વિદ્યુત ક્ષેત્રને કારણે આ સિસ્ટમની અંદરનું રહેલું કોઈક P2 બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય। શું ઉત્પન્ન થાય? Q1 વિદ્યુત ભારને કારણે આ સિસ્ટમના કોઈ બિંદુ P2 પર વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે। ધારો કે આ તમારો સ્થાન સદિશ P1 બિંદુથી P2 સુધીનો, ધારો કે R12 હોય, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર વિદ્યુત સ્થિતિમાન V1 હોય, Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તમારું V1 હોય, તો K Q1 upon R12, K Q by R સૂત્ર પ્રમાણે તમારું V1 = K Q1 upon R12 થશે, બરાબર છે। હવે આ તમારું વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત ક્ષેત્ર છે। અહીંયા કોઈક તમારું P2 બિંદુ છે, આ બિંદુ પર તમારા બાહ્ય કોઈક વિદ્યુત ભાર Q2 ને લાવવો છે, અનંત અંતરેથી કોઈક બીજો વિદ્યુત ભાર તમારો Q2 ને આ P2 બિંદુ પર લાવવો છે। હવે અહીંયા તો પહેલેથી ક્ષેત્ર અવેલેબલ છે, વિદ્યુત સ્થિતિમાન પણ છે, એટલે ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે। અને એ કાર્ય કેટલું હોય તો એનું મૂલ્ય તમને ખબર છે, કાર્ય W = VQ, આ સૂત્ર તમે ભણીને આવ્યા, W = VQ, V એટલે તમારું V1 જે શરૂઆતમાં હતું, અને Q તરીકે તમારો વીજભાર છે, કયા વીજભારને લાવીએ આપણે, Q2 વીજભારને લાવીએ, તો કાર્ય કેટલું થશે, W2 = V1 × Q2, ધેરફોર W2 = V1 બરાબર છે તમારા K Q1 upon R12 × Q2, બરાબર છે। માટે ટોટલ કાર્ય W2 = થશે K Q1 Q2 upon R12, ઓકે। માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, તંત્રની આ જે કાર્ય કર્યું એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, માટે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા તમારી આવશે U = W1 + W2। W1 તો તમારા 0 હતા, W2 તમારા K Q1 Q2 upon R12,
તો એ તમારું સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે બે વિદ્યુત ભારોના તંત્ર માટે. બરાબર છે? ધારો કે આપણે ત્રણ વિદ્યુત ભારોને લઈએ. બરાબર છે? આપણા બે વિદ્યુત ભારો તો હતા જ. ઓકે, હવે ધારો કે આપણી પાસે ત્રણ વિદ્યુત ભાર હોય. કેટલા વિદ્યુત ભાર હોય? Q1, Q2 અને Q3. તો જ્યારે પહેલા વિદ્યુત ભારને તમે લાવશો, કોઈ પરિસ્થિતિ અહીંયા કોઈ હતી નહીં, કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં, એટલે તમારું કાર્ય W1 તો 0 જ આવવાનું. W2 હમણાં જે આપણે શોધ્યું એ પ્રમાણે W2 શું આવશે? કે Q1 Q2 અપોન R12. આ તમારું W2 આવશે. W3 ની વાત કરીએ. હવે આ P2 બિંદુ છે, ત્યાં તમારો Q2 વીજભાર પ્રસ્થાપિત થઈ ગયો. હવે આ વીજભારને કારણે પણ પોતાનું કોઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય આસપાસના વિસ્તારમાં. ધારો કે અહીંયા આપણું કોઈક P3 બિંદુ છે. બરાબર છે? એ P3 બિંદુ પર આપણે Q3 વીજભારને લાવવો છે, અનંત અંતરેથી અહીંયા સુધી લાવવો છે. તો આ P3 પર તમારું એક તો Q1 વીજભારને કારણે કંઈક બળ લાગે અને બીજું Q2 વીજભારને કારણે કંઈક બળ લાગે. P1 દ્વારા P3 નો સદિશ તમારો ધારો કે R13 હોય અને આ સદિશ તમારો R23 હોય. બરાબર છે? તો બે પ્રકારના વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે. એક વિદ્યુત સ્થિતિમાન Q1 ને કારણે P3 પર વિદ્યુત સ્થિતિમાન, P3 બિંદુ પર તમારું વિદ્યુત સ્થિતિમાન ધારો કે તમારું V1 હોય Q1 ને કારણે, તો શું આવશે? કે Q1 અપોન R13. ડિસ્ટન્સ કેટલું છે તમારું? R13. P1 ને કારણે P3 બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ આવશે. બરાબર છે? અને Q2 ને કારણે P3 પર વિદ્યુત સ્થિતિમાન, તો એ તમારું ધારો કે V2 હોય, તો એ શું આવશે? કે Q2 ના છેદમાં R23. આ બે પ્રકારે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે. તો આ બંને વિદ્યુત સ્થિતિમાનની વિરુદ્ધ તમારે Q3 બિંદુને લઈને આવવો પડે. અહીંયા ક્ષેત્રની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે Q3 ને લાવવા માટે. બરાબર છે? તો એ કાર્ય તમારું W3 હોય, તો W3 બરાબર તમે લખી શકો V1 ઇન્ટુ Q3. આપણે Q3 ને લાવવાનો, V1 ની અગેન્સ્ટમાં લાવવાનો, એટલે V1 ઇન્ટુ Q3 પ્લસ V2 ઇન્ટુ Q3, કે ભાઈ V2 વિદ્યુત સ્થિતિમાન પણ છે, એને કારણે પણ Q3 ને અપોઝ થશે, એટલે Q3 ને લાવવા માટે V2 ની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડે, તો V2 ઇન્ટુ Q3. તો V1 છે તમારા કે Q1 ઇન્ટુ Q3 અપોન R13 પ્લસ કે Q2 Q3 અપોન R23. તો આ તમારું W3 કાર્ય આવ્યું. બરાબર છે? તો કાર્ય W1 W2 W3 ત્રણે ત્રણનો સરવાળો કરો તો તમને કુલ કાર્ય મળે W1 પ્લસ W2 પ્લસ W3 ઇઝ ઇક્વલ ટુ W, અને એ તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. W1 તમારા 0, W2 તમારા K, Q1 Q2 અપોન R12, W3 તમારા K, Q1 Q3 અપોન R13 પ્લસ K, Q2 Q3 અપોન R23. બધામાંથી આપણે K કોમન કાઢી શકીએ, તો K કોમન Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. તો આ આખા તમારા ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીંયા તમે બાહ્ય ક્ષેત્ર એપ્લાય નહીં કરેલું હતું ત્યારે તંત્રની સ્થિતિ ઉર્જા. હવે ધારો કે આપણે બાહ્ય ક્ષેત્ર એપ્લાય ગણીએ. આ જ પ્રકારે તમારે ફરીથી ગણતરી કરવાની છે. બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત સ્થિતિમાન શું આવે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું આવે. તો એમાં પણ આપણે ત્રણ કેસ વિચારવાના. એક તો સિંગલ વિદ્યુત ભાર માટે, બીજું બે વિદ્યુત ભારોના તંત્ર માટે, અને ત્રીજું તમારા ડાયપોલ માટે. ધારો કે તમે પહેલો કેસ વિચાર લો, કેસ 1. હવે આપણો સૂત્ર છે બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા. બરાબર છે? કેસ 1 આપણે ક્યુ વીજભાર માટે, કોઈક સિંગલ વીજભાર છે ક્યુ વીજભાર માટે. બરાબર છે? માની લો કે આપણી સિસ્ટમ છે, પ્રણાલી છે, ઉગમ બિંદુની સાપેક્ષે તમારી XY એક્સિસ છે. બરાબર છે? ત્યાં પહેલેથી કોઈક વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા ધારો કે તમારું કોઈક P બિંદુ છે, તો અહીંયા કોઈક વિદ્યુત ક્ષેત્ર પહેલાથી અવેલેબલ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? આ વિસ્તાર કેવો છે તમારો? બાહ્ય ક્ષેત્રની અસર દર્શાવતો વિસ્તાર છે. આ શું છે તમારું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે? પહેલેથી અવેલેબલ છે.
હવે કોઈ અનંત અંતરે ક્યુ જેટલો વીજભાર રહેલો છે, આ ક્યુ વીજભારને તમારે ક્ષેત્રમાં લાવવો છે, કોઈક પી બિંદુ પર લાવવો છે. એ પી બિંદુનો ધારો કે સ્થાન સદિશ આર વન છે, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? આર વન છે. હવે સાંભળજો, પી બિંદુ અહીંયા છે, જે ક્ષેત્રમાં રહેલું છે. ક્ષેત્રમાં રહેલું હોય તો એનું કંઈક વિદ્યુત સ્થિતિમાન પહેલેથી અવેલેબલ હશે, અને એ વિદ્યુત સ્થિતિમાન ધારો કે પી બિંદુનું પ્રારંભિક સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રમાં, સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રમાં ધારો કે કેટલું છે? વી આર વન છે. કેટલું છે? વી આર વન. પી બિંદુનું પોતાનું વિદ્યુત સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રની અસરને કારણે જે પહેલેથી અવેલેબલ છે, કેટલું છે? વી આર વન. બરાબર છે. હવે આપણે કોઈ વિદ્યુત ભાર ક્યુ ને લાવવો છે પી બિંદુ પર. વિદ્યુત સ્થિતિમાન છે એટલે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે તમારે, અને કંઈક બળ લગાડીને લાવવો પડે. બળ લગાડો એટલે કાર્ય થાય, કાર્ય થાય એ તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. માટે ક્યુ વીજભારને બિંદુ પી પાસે ક્ષેત્રમાં અથવા બાહ્ય ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય યાદ રાખજો. અને આગળની થિયરીમાં આપણે જોયું, જયારે પહેલો વિદ્યુત ભારને લાવતા હતા તો કાર્ય ના કરવું પડતું હતું. કારણ શું? વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર ના હતું. હવે બાહ્ય ક્ષેત્ર આપણે એપ્લાય કરેલું છે એટલે કાર્ય કરવું પડશે, અને એ કાર્ય તમારું ડબલ્યુ વન હશે. તો ડબલ્યુ વન માટે તમે એવું કહી શકો વી ઇન્ટુ આર વન ઇન્ટુ ક્યુ. લખી શકાય વી ઇન્ટુ આર વન, પહેલેથી સ્થિતિમાન હતું. ડબલ્યુ ઇઝિકલ ટુ વી ક્યુ સૂત્ર પ્રમાણે વી ઇન્ટુ આર વન ઇન્ટુ ક્યુ. આ તમારા એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, જે કાર્ય કર્યું હોય તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, વી ઇન્ટુ આર વન ઇન્ટુ ક્યુ સ્વરૂપે. ઓકે, તો આ તંત્રમાં એક વીજભાર માટેની સ્થિતિ ઉર્જા. માની લો કે આપણી પાસે બે વીજભાર હોય, કેસ ટુ અહીંયાથી જ આપણે વિચારી લઈએ. ધારો કે તમારી પાસે બે વીજભાર હોય, શું હોય? બે વીજભાર ક્યુ વન અને ક્યુ ટુ. બરાબર છે. તો ક્યુ વન વીજભારને તમે લાવો તો આટલું કાર્ય કરવું પડે, વી આર વન ઇન્ટુ ક્યુ જેટલું. બરાબર છે. ચાલો ક્યુ ટુ ને લાવવાના છે. આ તમારો ક્યુ વન હતો, હવે ધારો કે ક્યુ ટુ વીજભારને આ ક્ષેત્રમાં લાવવો છે. ક્યુ વન વીજભાર તમારો આવી ગયો. ક્યુ વન વીજભાર આવ્યા પહેલા એક વિદ્યુત સ્થિતિમાન અહીંયા અવેલેબલ હતું, એ તમારું વી આર વન હતું. બરાબર છે. ચાલો હવે ક્યુ વન વીજભાર અહીંયા આવી ગયો એટલે એ પોતાનું પણ કોઈક ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એને કારણે કોઈક બિંદુ પર તમારા અહીંયા કોઈક તમારું પી ટુ બિંદુ હોય ત્યાં બીજા વિદ્યુત ભારને લાવો છો, તો એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ તમારું ધારો કે વી આર ટુ હોય. બરાબર છે. વી વન અહીંયા વન ટુ લખો તો પણ ચાલશે. વી આર ઓફ વન ટુ, એકને કારણે બે બિંદુ પર લાગતું વિદ્યુત સ્થિતિમાન વી આર વન ટુ પણ લખી શકો. બરાબર છે. ચાલો તો એ તમારું શું આવશે? વી આર વન ટુ, એકને કારણે બે પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આપણી પાસે બે વિરોધ કરનારા છે. એક તો વિદ્યુત સ્થિતિમાન વી આર વન છે, પહેલેથી અવેલેબલ હતું. બીજું તમારું ક્યુ વન આવી ગયા પછી ક્યુ વન ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન વી આર વન ટુ છે. બરાબર છે. તો બે પ્રકારના વિદ્યુત સ્થિતિમાન આપણને ક્યુ ટુ ને લાવવા માટે વિરોધ કરશે, તો એને કારણે કંઈક કાર્ય કરવું પડશે. જો એ કાર્ય તમારું ડબલ્યુ ટુ હોય તો ડબલ્યુ ટુ માટે શું લખી શકાય? એક તો તમારો ક્યુ ટુ વીજભાર આવે, કોની સાપેક્ષમાં? વી આર વન ની સાપેક્ષમાં આવશે. અને ક્યુ ટુ વીજભાર બીજા કોની કાર્યની? વી આર વન ટુ. બરાબર છે. આ બેની સાપેક્ષમાં તમારું વિદ્યુત સ્થિતિમાન આવશે. તો આ તમારું કાર્ય ડબલ્યુ ટુ આવ્યું. બરાબર છે. હવે આખા તંત્રની સ્થિર ઉર્જા શું થશે? તો કાર્ય એક વત્તા કાર્ય બે, એ બે નો સરવાળો કરશો એટલે આખા તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા આવશે. બરાબર છે. હવે ત્રીજા કેસની વાત કરીએ આપણે. ડાયપોલ, ધારો કે ડાયપોલ હોય આપણી પાસે, અને ડાયપોલ ને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય, તો એના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શું આવે? માની લો કે આ પ્રકારે કોઈક તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઈ જેટલું. બરાબર છે. શરૂઆતની કન્ડિશનમાં આપણે એવું વિચારો કે ડાયપોલ આ સ્થિતિમાં છે, પ્રતિ સમાંતર ગોઠવાયેલો છે. આ તમારો ધારો કે પ્લસ ક્યુ વીજભાર, આ તમારો માઇનસ ક્યુ વીજભાર ડાયપોલનો. ડાયપોલ કઈ કન્ડિશનમાં છે? તમારી પ્રતિ સમાંતર કન્ડિશનમાં છે, 90 ડિગ્રી. આપણે કીધેલું કે કોઈ પણ ડાયપોલને તમે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એ સમાંતર અથવા પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે એના પર શું લાગે? ટોર્ક લાગે.
બરાબર છે, ટોર્ક લાગીને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, એટલે આવો ગોઠવાય અથવા આ પ્રકારે ગોઠવાય, બરાબર છે, હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ. તો ધારો કે આ પ્રકારે છે, ટોર્ક લાગેલું છે એટલે એના પર આ પ્રકારે તમારો ડાયપોલ ગોઠવાયેલો છે. હવે આપણે શું કરીએ, કઈક એક્સટર્નલ ટોર્ક આપીએ. ટોર્ક આપણે ભણીને આવ્યા, ડાયપોલ પર લાગતું ટોર્ક પી ક્રોસ ઈ જેટલું હોય. પી શું છે તમારી? ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવીય ચાક માત્ર અને વિદ્યુત ક્ષેત્ર, એ બેનો ક્રોસ પ્રોડક્ટ, અથવા બીજી ભાષામાં કહે તો શું કહેવાય, પીઈ સાઇન થીટા. આ પ્રકારેનું આપણે ટોક ટાવનું સૂત્ર ટાળવેલું, પીઈ સાઇન થીટા, બરાબર છે. ટોક ટાવ ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા, એનો જ આપણે ઉપયોગ કરીએ. માની લો કે આપણે આ ડાયપોલ પર કોઈક ટોર્ક લગાડીએ, એક્સટર્નલ ટોર્ક. આ તો પ્રતિ સમાંતર ગોઠવાઈ ગયા એટલે હવે ટોર્ક નહીં લાગે. સમાંતર અથવા પ્રતિ સમાંતર એક વખત ડાયપોલ ગોઠવાઈ જાય પછી ટોર્ક નહીં લાગે, ડાયપોલ પોતાની સ્ટેબલ કન્ડિશનમાં છે. હવે આપણે બાહ્ય કોઈ ટોર્ક લગાડીએ, આ ડાયપોલ પર શું લગાવીએ, ટાવ એક્સટર્નલ, બાહ્ય ટોર્ક લગાવીએ, એટલે એની રોટેશનલ મોશન થશે. શું થશે? કોણીય ગતિ. કોણીય ગતિને કારણે એ કોઈક થીટા એંગલ પર ગોઠવવાનો પ્રયત્ન કરશે. આ રીતે ડાયપોલ ગોઠવવાનો પ્રયત્ન કરશે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ અને એંગલ બનાવશે તમારો થીટા. માની લો કે આપણે શું કરીએ, ડાયપોલ ને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ખૂણે આપણે રોટેશન કરાવીએ, બરાબર છે, ટાવ એક્સટર્નલ આપીને. શું આપીને? ટાવ એક્સટર્નલ આપીને. તો ત્યારે આપણે કરવું પડતું કાર્ય, કરવું પડતું કાર્ય, ધારો કે તમારું સૂક્ષ્મ કાર્ય હોય, આપણે સૂક્ષ્મ ડિસ્પ્લેસમેન્ટ ધારો કે ડી થીટા જેટલું કરાવું, તમારો ડાયપોલ આ કન્ડિશનમાં હતો, ત્યાંથી હું ધારા કે સૂક્ષ્મ ટોર્ક આપીને એનું સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર ધારો કે ડી થીટા જેટલું કરાવું, તો મારે કાર્ય કરવું પડે તમારું ધારો કે ડી ડબલ્યુ જેટલું હોય, તો ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ટાવ ઇન્ટુ ડી થીટા, બરાબર છે. કઈ રીતે? વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. હવે આપણે રેખીય ગતિમાં ભણીને આવ્યા, કોણીય ગતિમાં વર્ક ફોર્સ ને પેરેલલ રાશિ તમારી ટોર્ક, ડિસ્ટન્સ ને પેરેલલ રાશિ કોણીય સ્થાનાંતર, તો ટાવ ઇન્ટુ ડી થીટા આવશે, ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાવ ઇન્ટુ ડી થીટા. હવે આપણે શું કરીએ, સૂક્ષ્મ કાર્ય છે, આપણે તો કેટલું સ્થાનાંતર કરાવવાનું છે, ડી થીટા જેટલું નથી કરાવવાનું, આપણે કેટલું કરાવવાનું છે, 90 થી થીટા સુધી, 90 ડિગ્રી શરૂઆતમાં તો ત્યાંથી થીટા ડિગ્રી જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. તો આપણે શું કરવું પડે, આનું ઇન્ટિગ્રેશન કરવું પડે. ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ ડી ડબલ્યુ વી કેન ગેટ ડબલ્યુ, બરાબર છે, ટોટલ કાર્ય, અને એ તમારું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ડી ડબલ્યુ નું ઇન્ટિગ્રેશન કરીએ, પીઈ સાઇન અથવા ટાવ ડી થીટા પહેલા લખું, ટાવ ઇન્ટુ ડી થીટા, ટાવ નું મૂલ્ય છે તમારું પીઈ સાઇન થીટા ડી થીટા, ક્યાંથી ક્યાં સુધી, 90 થી થીટા, એટલે પાઈ બાય 2 થી લઈને થીટા સુધી તમારે ઇન્ટિગ્રેશન કરવાનું. ચાલો પી અને ઈ તો કોન્સ્ટન્ટ છે, અને ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લે, તો પી અને ઈ કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન પાઈ બાય 2 થી થીટા સાઇન થીટા ડી થીટા, બરાબર છે. સાઇન નું સંકલન શું થાય, માઇનસ કોસ, તો સાઇન નું સંકલન કરીએ આપણે, માઇનસ કોસ થીટા ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. ચાલો અપર લિમિટ મૂકીએ, પી ઈ, અપર લિમિટ તમારી શું આવશે, કોસ 0, લોઅર લિમિટ તમારી કોસ પાઈ બાય 2. કોસ 0 ની કિંમત તમારી ખબર છે 1, કોસ 0 એટલે 1, કોસ પાઈ બાય 2 તમારા 0, એટલે તમારું મૂલ્ય આવશે પી ડોટ ઈ અને માઇનસમાં, બરાબર છે, જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બીજી રીતે લખવું હોય તો સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ થીટા, ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ થીટા તમે લખી શકો, તો પીઈ કોસ થીટા પણ તમે લખી શકો. તો આ તમારી ડાયપોલની સ્થિતિ ઉર્જા હશે, જ્યારે સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલ પર લાગતું જે ટોર્ક હોય એનો ઉપયોગ કરીને તમે સ્થિતિ ઉર્જા મેળવી શકો, માઇનસ પીઈ કોસ થીટા, બરાબર છે. ત્યારબાદ આપણી ચર્ચા થયેલી સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કન્ડક્ટર્સ. જ્યારે સુવાહકને આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એ કેવી વર્તણૂક ધરાવે, અને ત્યારબાદ આપણે ડાયઇલેક્ટ્રિકની વાત કરેલી, કે ડાયઇલેક્ટ્રિક પદાર્થો જે હોય એ કેવી અસર ઉપજાવે સમાન બાહ્ય ક્ષેત્રમાં. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં અગત્યના મુદ્દા નોંધેલા. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, તો ધારો કે કોઈ તમારો સુવાહક હોય આ પ્રકારે, બરાબર છે, જેમાં ધન વીજભાર પથરાયેલો હોય અથવા ઋણ વીજભાર પથરાયેલો હોય, કોઈ પણ સુવાહક હોય, બરાબર છે, પ્લસ માઇનસ ચાર્જ હોય, ન્યુક્લિયસ તટસ્થ હોય,
સુવાહક ના સ્થિત વિદ્યુત શાસ્ત્ર માં આપણે એક વાત કરેલી, પહેલો અગત્યનો મુદ્દો કે અંદર ના વિસ્તારમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. સુવાહક ના અંદર ના વિસ્તારમાં ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય? ઝીરો હોય. આની સાબિતી પણ આપણે લાવેલા, એની ચર્ચા આપણે નથી કરતો, આપણે ખાલી મુદ્દાઓની નોંધ કરી લઈએ. બીજો મુદ્દો તમે વિચારેલો કે જો બાહ્ય વિસ્તારમાં તમે કોઈ વિદ્યુત ભારને પાથરો, સુવાહકના બહારના ભાગ પર તમે કોઈ વિદ્યુત ભારને પાથરો, તો એના દ્વારા જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય એ હંમેશા સપાટીને લંબરૂપે હોય. બરાબર છે? એટલે એવું લખી શકાય કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય. બરાબર છે? આ બીજો મુદ્દો નોંધ કરેલો. ત્રીજો મુદ્દો તમે વાત કરેલી, કોઈ એક્સેસ ચાર્જ તમે ના આપી શકો, વધારાનો કોઈ પણ વિદ્યુત ભાર તમે સુવાહક ની અંદર દાખલ કરી શકતા નથી. એટલે કોઈ વધારાનો વિદ્યુત ભાર સુવાહકમાં દાખલ થઈ શકતો નથી. તમને ખબર છે, જો અંદર વધારાનો વિદ્યુત ભાર દાખલ થાય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઝીરો આવતું તે નહીં આવે, કેમ કે ગોસનો નિયમ E is equal to sigma q upon epsilon 0. Flux phi is equal to sigma q upon epsilon 0. જો અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર ઝીરો થાય તો જ ફ્લક્સ ઝીરો, અને ફ્લક્સ ઝીરો થાય તો જ ઇન્ટીગ્રેશન EDS તમારું ઝીરો થાય, તો જ વિદ્યુત ક્ષેત્ર ઝીરો આવે. તો આ ઝીરો હોવું જોઈએ. હવે આપણે જો અંદર વિદ્યુત ભાર નાખીએ તો આ ઝીરો ના થાય, આ ઝીરો ના થાય તો ફ્લક્સ ઝીરો ના થાય, ફ્લક્સ ઝીરો ના થાય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના થાય, અને જે આપણી ધારણાને ખોટી બનાવે. એટલે બહારથી વધારાનો કોઈ વિદ્યુત ભાર સુવાહકમાં દાખલ થઈ શકતો નથી. ચોથો પોઈન્ટ નોંધ કરેલો, પોટેન્શિયલ ડિફરન્સ એટ એવરી પોઈન્ટ ઇઝ સિમિલર. બરાબર છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમામ સુવાહકમાં સમાન. બરાબર છે? તમામ સુવાહકમાં કેવો હોય? સમાન હોય. ચોથી વાત કરેલી, પાંચમી મુદ્દોની વાત કરેલી, સપાટી પર જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એનું મૂલ્ય તમારું E is equal to sigma upon epsilon 0 n caret જેટલું હોય. કેટલું આવે? સિગ્મા upon epsilon 0 into n caret જેટલું. અને છઠ્ઠો મુદ્દો તમે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કેવિટીની વાત કરેલી કે કોઈ બખોલ ધરાવતો તમારો સુવાહક હોય, આ પ્રકારનો કોઈક સુવાહક છે કે જેમાં બખોલ છે, કેવિટી, તો કેવિટીની અંદરના વિસ્તારમાં પણ તમારું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર છે? આના માટે એક ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપેલું કે ચોમાસાની સિઝનમાં જ્યારે તમે કારમાં બેઠેલા હોય અને વીજળીના ચમકારા થતા હોય, બરાબર, તો તમારો મિત્ર એમ કે, અથવા તમે તમારા મિત્રને એમ પૂછો કે વીજળીના ચમકારા થાય તો મારે કારમાં બેસી રહેવું સેફ છે કે બહાર નીકળીને ઝાડની છાયા, ઝાડના નીચે જઈને બેસવું સેફ છે, તો તમે કહેશો કે ના, કાર એ બખોલ તરીકે વર્તે, કેવિટી છે, આસપાસ તમારી મેટાલિક બોડી છે. મેટાલિક બોડી શું કરે? અંદર કોઈ એક્સેસ ચાર્જ ને જવા નહીં દે. આપણે કીધું વધારાનો કોઈ વિદ્યુત ભાર સુવાહક ની અંદર પ્રવેશી શકે નહીં જો બખોલ હોય તો. એટલે શું થાય? તમારી જે વીજળીનો ચમકારો થાય એના જે વિદ્યુત ભારો છે એ કારની મેટાલિક બોડી પર જ ખાલી પ્રસ્થાપિત થશે, અને કાર જો તમારી ગ્રાઉન્ડેડ થયેલી હોય જમીન સાથે તો એ વિદ્યુત ભારો જમીનમાં ઉતરી જશે. એટલે તમે તૂટ્યું વળાઈને સીટ પર બેઠેલા હશો તો તમને એ વિદ્યુત ભાર નુકસાન નહીં કરે, અને જો તમે ઝાડ નીચે બેસેલા હશો તો વીજળી તમારી પર પડી શકે. એટલે એક ઉદાહરણ આપેલું મેં, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કેટલાક ઉપકરણો એવા હોય, સંગ્રહિત ઉપકરણો કે જે સેન્સિટિવ હોય, એને વિદ્યુત ભારની અસર ના થવા દેવી હોય તો એને આ રીતે બખોલ તરીકે અંદર મૂકવામાં આવે. બરાબર છે? જેની બહારની વિદ્યુત ભારની અસર એની અંદર ના થાય. તો બખોલના અંદરના વિસ્તારમાં પણ તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. તો આ તમારું સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે. હવે આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ, અવાહક પદાર્થો. ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? અવાહક પદાર્થો જેનો ઉપયોગ આપણે કેપેસિટરમાં કરવાનો છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થો એવા પદાર્થો છે, અવાહક પદાર્થો છે, જે પોલરાઇઝ થાય, ધ્રુવી ભવન પામે. શું પામે? એમ તો એ વિદ્યુત ભાર ના ધરાવે, એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તમારા ઓછા હોય, ફ્રી ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા હોય. બરાબર છે? લેસ હોય, ઓછા હોય. ડાયઇલેક્ટ્રિક પદાર્થો અને ધ્રુવી ભવન. હવે ધ્રુવી ભવનની ઘટના કેવી રીતે ઉદભવે તેની વાત કરીએ.
ડાયલેક્ટ્રિક પદાર્થ છે કોઈ એક અવાહક પદાર્થ છે, બરાબર છે? ડાયલેક્ટ્રિક પદાર્થો બે પ્રકારના આવે એની પણ વાત કરેલી, એક તો પોલર અને બીજા નોન પોલર. પોલર એટલે તમારા ધ્રુવીય, બરાબર છે? જે રીતે કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો ધ્રુવીય અણુઓ, બરાબર છે? કાર્બન મોનોક્સાઇડ છે, બરાબર છે? પછી HCl છે, H2O છે, આ પ્રકારના જે અણુઓ છે એને શું કહેવાય? ધ્રુવીય અણુ. વ્યાખ્યા પણ આપેલી, ધન વીજભારના કેન્દ્રો અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાતના હોય. ઋણ વીજભારના કેન્દ્રો જો એકબીજા પર સંપાત ના થતા હોય તો તેવા અણુને તમારા ધ્રુવીય અણુઓ કહેવાય, જે ઓલરેડી કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે. શું ધરાવે? કાયમી ડાયપોલ ચાક માત્રા. માની લો કે પાણીનો અણુ છે આ રીતે, હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન H2O પાણીનો અણુ છે, ત્યાં કેવા છે? ધ્રુવીય અણુ છે, કે ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભાર, તમારો ઓક્સિજન ઋણ વીજભાર છે, એનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલું ના હોય તો કાયમી ડાયપોલ મોમેન્ટ, કે અનુધન ઋણ વીજભાર અને ધન વીજભાર એ બે વચ્ચે કઈક ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે જે કાયમી હોય. બીજા પ્રકારના અણુઓ તમારા નોન પોલર એટલે કે અધ્રુવીય અણુઓ. અધ્રુવીય અણુમાં આપણે ઉદાહરણ આપેલું H2O2 કાર્બન ડાયોક્સાઇડ જેવા અણુઓ તમારા નોન પોલર અણુઓ છે, કે જેના ધન વીજભારના કેન્દ્રો અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય, બરાબર છે? એકબીજાની ઉપર ઓવરલેપ થયેલા હોય એટલે ધ્રુવીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી, બરાબર છે? આ બંને પ્રકારના ડાયલેક્ટ્રિક પદાર્થો હોય એને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો શું અસર ઉપજાવે? માની લો કે આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ. આ તમારું ધારો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0, બરાબર છે? એમાં આપણે ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકીશું. હવે એ તો કાયમી ડાયપોલ મોમેન્ટ ચાક માત્ર ધરાવે છે, એટલે એના અણુઓ કેવા હશે? આ પ્રકારના હશે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા, કે એક માઇનસ અને એક પ્લસ, ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો સંપાતી નહીં હોય, એટલે આ પ્રકારના તમારા અણુઓ ગોઠવાયેલા હશે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, બરાબર છે? આ પ્રકારે તમારા ડાયલેક્ટ્રિક પદાર્થના અણુઓ ગોઠવાયેલા હશે. હવે એ કેવા હશે? અસ્તવ્યસ્ત હશે. આ રીતે પહેલા શરૂઆતની વાત કરું, જયારે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા નથી, મૂક્યા પહેલાની વાત કરું તો એ કેવા હશે? અસ્તવ્યસ્ત હશે. એકબીજાની ગતિ આ રીતે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે. જયારે એને ડાયલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર મૂકીશું, તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, એટલે આ જે અસ્તવ્યસ્ત ગતિ હતી, જે થર્મલ ઇક્વિલિબ્રિયમ એના અંદર સર્જાયેલું હતું, એ શું થશે? વ્યવસ્થિત થવાનો પ્રયત્ન કરશે અને આ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે, બરાબર છે? માઇનસ પ્લસ એક મેનરમાં, એક પ્રોપર મેનરમાં, કે બધા ઋણ વીજભારો ધન પ્લેટ તરફ, બધા જ ધન વીજભારો ઋણ પ્લેટ તરફ ખેંચાયેલા હોય એ રીતે. એને આપણે નામ આપેલું પુનઃ ગોઠવણી અથવા રીઓરિયન્ટેશન, બરાબર છે? રીઓરિયન્ટેશન ઓફ ડાયલેક્ટ્રિક મટીરિયલ, બરાબર છે? એટલે કે ડાયલેક્ટ્રિક પદાર્થના જે અણુ છે એનું રીઓરિયન્ટેશન થાય અને આ રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવાનો પ્રયત્ન કરે અંદરના વિસ્તારમાં. આ તમારું બહારના વિસ્તારમાં. હવે આ ડાયપોલ મોમેન્ટને કારણે અંદરના વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એને આપણે ઈપી નામ આપેલું. એ કોને કારણે ઉદ્ભવતું હતું? રીઓરિયન્ટેશનને કારણે. તો આ તમારો ધ્રુવીય ડાયલેક્ટ્રિક માટે. માની લો કે આપણી પાસે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે. અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે તો એના તો ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય, એટલે જયારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂક્યા પહેલાની વાત કરું તો આ રીતે ગોઠવાયેલા હશે, બરાબર છે? હવે એને શું કરીએ? આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ, મૂકીશું તો શું થશે? સ્ટ્રેચિંગ અનુભવાય. શું અનુભવાય? સ્ટ્રેચિંગ. સ્ટ્રેચિંગ એટલે ખેંચાણ. તમે શબ્દ સાંભળેલો હશે સ્ટ્રેચેબલ જીન્સ વાપરતા હોય, સ્ટ્રેચેબલ જીન્સ, બરાબર છે? તો સ્ટ્રેચિંગ એટલે શું? ઋણ વીજભારનું ધન પ્લેટ તરફનું થોડું ખેંચાણ થવું. પોતાના પિતૃ પરમાણુ, જે ધાતુ પરમાણુ છે, જે મેટલનો ધન આયન છે, એનો સાથ છોડીને થોડો ખેંચાય, એટલે ધ્રુવીભવન થઈને શું થશે? થોડો ખેંચાણ અનુભવશે. પહેલા આ પ્રકારે હતો, પછી શું થશે? થોડોક ઋણ વીજભાર આ તરફ ખેંચાશે, થોડોક ધન વીજભાર આ રીતે, એટલે આ રીતે બની જશે, બરાબર છે? એટલે કંઈક ડાયપોલ મોમેન્ટ ઉદભવે આ દિશામાં, ધન ઋણ થી ધન તરફ પી જેટલી તમારી ડાયપોલ મોમેન્ટ ઉદભવે. આવા દરેક અણુમાં એવું થાય. ત્યારે તમે સમાન બાહ્ય ક્ષેત્રમાં એને મૂકો એટલે કંઈક સ્ટ્રેચિંગ અનુભવાય, ખેંચાણ અનુભવાય, અને ખેંચાણને કારણે કંઈક ડાયપોલ ચાક માત્રા ઉદભવે, એ ડાયપોલ ચાક માત્રાને કારણે કોઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, તમારું ઈપી જેટલું હોય, જે બાહ્ય ક્ષેત્રની અસરને ઓછી કરે. તો ડાયલેક્ટ્રિક પદાર્થનું કામ શું? જ્યારે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો સુવાહકોની બે પ્લેટ વચ્ચે, બરાબર છે,
તો એ શું કરે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને ઘટાડવાનો પ્રયત્ન કરે. સુવાહકમાં શું કરે? સુવાહકને જમે તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? સિમ્પલ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ટોટલી અસર નાબૂદ થઈ જાય. જ્યારે અને તમે મૂકો તો ટોટલી અસર નાબૂદ નથી થતી, આપણે ખાલી એની અસરને ઘટાડી શકીએ અને એનો ઉપયોગ આપણે કેપેસિટરમાં કરી શકીએ. બરાબર છે? તો આપણે વાત કરીએ કેપેસિટરની, ડાયઇલેક્ટ્રિક પદાર્થની વાત કરી, એને બીજું નામ પણ આપેલું સમદિગ્ધર્મી રેખીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. સમદિગ્ધર્મી એટલા માટે કે તમામ સમાન ગુણધર્મો ધરાવે, રેખીય એટલા માટે કે બધા એક જ દિશામાં ગોઠવાઈ જાય ધ્રુવીભવનની ઘટનાને કારણે. કોની ઘટનાને કારણે? અને ધ્રુવીભવન માટે આપણે એક સૂત્ર તારવેલું, ધ્રુવીભવન પી ઇઝ ઇક્વલ ટુ ઝાઈ ઈ ઇન્ટુ ઈ. કેવી રીતે તારવેલું? પી ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ. વોટ ઇઝ પી? ધ્રુવીભવન વેક્ટર, ધ્રુવીભવન સદિશ. ઈ શું છે? તમારું વિદ્યુત ક્ષેત્ર. જેટલું તમારું ડાયપોલ મોમેન્ટ વધે, ડાયપોલ મોમેન્ટ વધે કોને કારણે? ધ્રુવીભવનને કારણે. ધ્રુવીભવન વધે તો વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય, અંદરનું જે ઈપી છે એમાં વધારો થાય. બરાબર છે? એટલે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ, પ્રપોર્શનાલિટી કાઢી નાખે તો પી ઇઝ ઇક્વલ ટુ ઝાઈ ઈ ઇન્ટુ ઈ. આ તમારો કોન્સ્ટન્ટ છે, એને શું કહેતા હતા આપણે? માધ્યમની સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી શું કહેતા હતા? માધ્યમની સસેપ્ટિબિલિટી. ઝાઈ ઈ ને આપણે કહેતા લાક્ષણિક અચળાંક છે જે માધ્યમની સસેપ્ટિબિલિટી દર્શાવે કે કયા માધ્યમમાં તમે ડાયઇલેક્ટ્રિક પદાર્થને મૂકેલો છે. આપણે અહીંયા અવાહક તરીકે અહીંયા જે મૂકેલો, અહીંયા શૂન્યાવકાશ વિચારેલું. બરાબર છે? કે તમે કોઈ બીજું કોઈ માધ્યમ પણ હોય, ધારો કે અહીંયા કોઈ પાણી હોય અથવા હવાની જગ્યાએ કોઈક બીજું કઈ ઓઇલ હોય, તો જે કઈ માધ્યમ હોય એ માધ્યમની તમારી લાક્ષણિક ગુણધર્મ ધરાવે, શું કહેવાય? માધ્યમની સસેપ્ટિબિલિટી. તો હવે આનો ઉપયોગ કરીને આપણે કેપેસિટરની રચના કરવાની. તો કેપેસિટર શું છે? એક બે સુવાહકોની પ્લેટ હોય. બરાબર છે? સુવાહકોની બે પ્લેટ હોય, એને એકબીજાને સમાંતર ગોઠવી દેવામાં આવે. બરાબર છે? અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કરીએ અથવા બાહ્ય ઇલેક્ટ્રિક ચાર્જ એપ્લાય કરીએ, આપણે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દે, તો એક પ્લેટ પર તમારો ધન વીજભાર પ્રસ્થાપિત થાય. બરાબર છે? અને બીજી પ્લેટ તમારી ઋણ વીજભારિત બને. અને આ મેથડને આપણે ચાર્જિંગ કહે. શું કહે? પંખામાં તમે જોયું હશે કેપેસિટર આવે. કેપેસિટર શું કરે? પંખાને સ્ટાર્ટિંગનું કામ કરે, પંખાને સ્ટાર્ટ આપવાની એનર્જી આપે. આના અંદર જે સ્ટોરેજ થયેલો હોય વિદ્યુત ભાર, એ સ્ટોરેજ વિદ્યુત ભારનું ડિસ્ચાર્જિંગ થાય. ડિસ્ચાર્જિંગને કારણે તમારો પંખો ફરવાની શરૂઆત કરે, મોટર સ્ટાર્ટ થાય. મોટર હોય, પંખો હોય, પંપ હોય, એની અંદર તમારા કેપેસિટરનો ઉપયોગ થાય. હવે ચાર્જિંગ કેવી રીતે થાય? તો તમે બહારથી એક્સટર્નલ બેટરી જોડો. બેટરી જોડો તો શું થશે? પહેલા તો આ તમારો સુવાહક પદાર્થ જે પ્લેટ છે તમારી પહેલા તટસ્થ હતી. શું હતી? તટસ્થ. હવે જેવી તમે બેટરી એપ્લાય કરશો, આ તમારો ધન વીજભાર છે. ધન વીજભાર કોને આકર્ષે? ઋણ વીજભારને. એટલે સુવાહકમાંના ઇલેક્ટ્રોન, જે ઋણ વીજભાર છે, એ ગતિ કરીને આ માર્ગથી બેટરીમાં આવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે? એટલે ઇલેક્ટ્રોન આ તરફ આવ્યા, ઇલેક્ટ્રોન અહીંયાથી ઓછા છે, તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ઓછા થાય એટલે ધન વીજભાર વધે. ધન વીજભાર વધે એટલે આ પ્લેટ તમારી પ્લસ ક્યુ, ધન વીજભારિત થાય. બરાબર છે? હવે આ જે ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયાથી પણ તમારો પ્રવાહ જશે. પ્રવાહ જશે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધશે. કેવી રીતે વધે? જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલા જ ઇલેક્ટ્રોન બેટરીમાંથી છૂટા પડે અને એ ઇલેક્ટ્રોન તમારા ગતિ કરીને આ પ્લેટને મળે. બરાબર છે? અહીંયા ઋણ વીજભાર વધવાનો, પહેલા તટસ્થ હતું, ઋણ વીજભારનો વધારો થયો એટલે આ પ્લેટ તમારી માઇનસ ક્યુ ચાર્જ ધરાવે. બરાબર છે? બંનેનો ચાર્જ સમાન થાય એટલે બેટરી કામ કરવાનું બંધ કરે, તમારી બંને પ્લેટ ફૂલ્લી ચાર્જ થઈ જાય. શું થઈ જાય? ફૂલ્લી ચાર્જ. એટલે કેપેસિટર ચાર્જ થયું એમ કહેવાય. અને આ ચાર્જ થયેલા કેપેસિટરને તમે સર્કિટમાં મૂકો તો જ્યારે પણ એની જરૂર પડે એ ચાર્જને ડિસ્ચાર્જ કરે અને તમને એનર્જી પ્રોવાઈડ કરે. બરાબર છે? આ કેપેસિટરની રચના છે. કેપેસિટર માટે આપણે એવું કીધેલું, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આ એક સૂત્ર ટાળેલું. આ જી સી છે એ શું છે? તમારે કેપેસિટરનું કેપેસિટન્સ. શું છે? કેપેસિટન્સ. બરાબર છે? લાક્ષણિકતા છે કેપેસિટરની, જે સંગ્રહેલી ઉર્જા છે એને માપવા માટેનો જે સિમ્બોલ છે એને શું કહેવાય? કેપેસિટન્સ. અને મોટે ભાગે આનો એકમની વાત કરીએ તો ક્યુ નો એકમ તમારો કુલમ. શું છે એકમ? કુલમ. આનો એકમ છે તમારો વોલ્ટ. કુલમ પર વોલ્ટ. 3 જ મિનિટ બાકી. કુલમ પર વોલ્ટ, કઈ વાંધો નહીં. કુલમ પર વોલ્ટ, એને આપણે નામ આપેલું ફેરાડે. શું નામ આપેલું? ફેરાડે. એટલે કેપેસિટન્સ નો એકમ શું થાય? તમારો ફેરાડે. બરાબર છે?
અને મોટે ભાગે આ ફેરાડે એકમ છે તમારો ઘણો મોટો એકમ છે, એને રિડ્યુસ કરવો હોય તો માઇક્રો ફેરાડે, પીકો ફેરાડે, પછી નેનો ફેરાડે જેવા એકમોનો ઉપયોગ કરવામાં આવે છે. હું ફટાફટ જે બાકીની થિયરી છે એને રિવિઝન કરી આપું ફટાફટ. આપણે શું શું તાળવેલું કેપેસિટર માટે, એક તો કેપેસિટન્સ નું બીજું એક સૂત્ર તાળવેલું, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી કેપેસિટન્સ માટે. આ તમારું જ્યારે કેપેસિટન્સ સિમ્પલ હોય ત્યારે બે પ્લેટો મૂકેલી હોય. હવે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકો, કોઈક ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકો તો કેપેસિટન્સ માં શું ફેર, ધારો કે તમારું સી 0 હોય, નવું કેપેસિટન્સ સી હોય તો એ કેટલું થાય, સી 0 ઇન્ટુ કે જેટલું થાય. કે તમારો શું છે, ડાયલેક્ટ્રિક અચળાંક, ડાયલેક્ટ્રિક અચળાંક છે, બરાબર છે. તો આપણે એક સૂત્ર ધારો સી ઇઝ ઇક્વલ ટુ સી 0 ઇન્ટુ કે. પછી શ્રેણી જોડાણ ની વાત કરેલી, કેપેસિટરો નું શ્રેણી જોડાણ, તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર આવતું હતું 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/CN, બરાબર. સમાંતર જોડાણ હતું તો સમાંતર જોડાણ માટે કેપેસિટન્સ નું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ CN, બરાબર છે. અને છેલ્લું સૂત્ર તમારું સંગ્રહિત ઉર્જા નું તારવેલું, સંગ્રહિત ઉર્જા એના માટેનું સૂત્ર તારવેલું યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² અથવા 1/2 Q × V, અથવા ત્રીજું એક સૂત્ર સી અને ક્યુ ના ફોર્મમાં, તો 1/2 Q² / C, બરાબર છે. આ ત્રણ પ્રકારના સૂત્રો તમે કેપેસિટરમાં ઉર્જાની સંગ્રહ માટે તારવેલા. બીજું એક સૂત્ર ઉર્જા માટે તારવેલું 1/2 ε₀ E² × AD, બરાબર છે. અને આ એકમ કદ લઈ લે તો એકમ કદ ધરાવતી તમારી જે ઉર્જા હોય એને આપણે ઉર્જા ઘંટા નામ આપેલું, તો ઉર્જા ઘંટા ઇઝ ઇક્વલ ટુ 1/2 ε₀ E² ઓકે. આટલે સુધીની થિયરી આપણે ક્લિયર કરેલી. થેન્ક યુ.